વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યમાં 2,09,000 કરોડથી પણ વધુના ખર્ચે 1,31,450થી વધુ પ્રધાનમંત્રી આવાસના મકાનોનું લોકાર્પણ કર્યું હતું. આ નિમિત્તે વલસાડ જિલ્લામાં પણ તમામ વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમ યોજાયા હતા. પારડીમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત જિલ્લાના અધિકારીઓ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન પણ કર્યું હતું. જોકે પીએમએ આજે વાપીના વડાપ્રધાન આવાસ યોજનાના એક લાભાર્થી હેમાબેન પટેલ અને પરિવાર સાથે પણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. આ પ્રસંગે લાભાર્થી હેમાબેનના પરિવારજનો અને સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમએ હેમાબેન અને તેમના પરિવારની ખબર અંતર પૂછી આ સંવાદમાં સરકાર દ્વારા કયા કયા લાભો તેમના પરિવારને મળે છે તે અંગે પણ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સરળતાથી મળે છે કે કેમ તે અંગે પણ પૂછપરછ કરી હતી. અને આમ વડાપ્રધાન સાથે સીધી વાત કરી અને હેમાબેન અને પરિવારજનોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે. હેમાબેન અને તેમના પરિવાર અત્યાર સુધી કાચા મકાનમાં રહેતા હતા, જ્યાં ચોમાસું, ઠંડી અને ગરમીમાં પણ મુશ્કેલીનો તેમને સામનો કરવો પડતો હતો. પરંતુ વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત આ પરિવારને લાભ થતાં આજે તેમનું ઘર, ઘરનું જે સપનું હતું તે પૂરું થયું છે અને તેમના નામની તકતી ઘર પર લાગતા જ તેઓ ગર્વ અનુભવે છે. પોતાના સપનાનું ઘર જે છે તે ઘર પૂરું કરવા માટે તેમણે પરિવારે રાજ્ય અને કેન્દ્ર સરકાર સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. પહેલાં અમારું ઘર કાચું હતું ને છોકરાઓ ભણતા હતા અને તકલીફો પડતી હતી. આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ જે ઘર બન્યું છે ને આ ઘર ઘરની બહાર જે મારા નામની તકતી લાગી છે ને એમાં મને ખૂબ જ આનંદ થઈ છે અને આજે મારા છોકરાઓ પણ ખુશ છે અને અમે સારા અને સ્વસ્થ વાતાવરણ ઘરમાં પણ છીએ. આજે કોની સાથે વાત થઈને કેવી લાગણી છે? આજે અમે માનનીય દેશના વડાપ્રધાન સાથે વાત થઈ છે અને મને આજે ખૂબ જ આનંદ થાય છે કે મારો એમની સાથે વાત કરવાનો મોકો મળ્યો છે. તમારી સ્થિતિ પહેલા કેવી હતી અને અત્યારે કેવી છે અને બાળકો શું કરે છે અને તમને કઈ યોજનાનો લાભ મળ્યો છે એ વિશે વાત. કેવું લાગે છે વડાપ્રધાન સીધી વાત કરે આપની સાથે? આનંદ લાગે છે, સારું લાગે છે. આજે જે અમે મંત્રી માનનીય પ્રધાનમંત્રી સાથે જે વાત કરી છે ને એ મને બહુ આનંદ થયો છે કે આવો મોકો કોઈ ભાગ્યશાળીને જ મળે છે. પ્રધાનમંત્રી તમારા પરિવારની પણ ચિંતા કરે કેવું લાગે? હા, કરે છે સાહેબ, સારું લાગે છે. આપો એમ એવી એક સ્વજનની જેમ એમને, હા, એ અમારા એક સ્વજનની જેમ અમારા છોકરાઓની પણ ચિંતા કરે છે કે તમારા છોકરાઓની ચિંતા એ લોકોનું આરોગ્ય સારું રહે એ માટે મેં પણ એક આયુષ્યમાન યોજના જે કાઢી છે. આપે શું કીધું વડાપ્રધાનને છેલ્લે? કે આ અમારું જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે સપનું પૂરું થયું એવા બાકીના લોકોનું બી સપનું પૂરું કરે એવું હોય.